જે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો માં આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં જેમાં હું મેઘના વડગામાં આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12માં ઉસી વિષયમાં 8મો પ્રકરણ નાણાકીય સંચાલન, જેમાં પ્રકરણનો છેલ્લો ટોપિક છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો કહી શકાય એવો પ્રશ્ન, જેમાં સૌપ્રથમ જોઈએ પહેલાં એનો અર્થ. કાયમી મૂડી એટલે કે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર વગેરે ને આપણે કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કાયમી મૂડી તરીકે ઓળખાવી શકાય. જ્યારે કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, તૈયાર માલનો સ્ટોક, દીવાદાર, લેણી હુંડી વગેરેમાં રોકાયેલી જે પણ મૂડી છે તેને આપણે કાર્યશીલ મૂડી તરીકે ઓળખાવી શકીએ. બીજું, સમયગાળો. કાયમી મૂડીમાં ધંધામાં લાંબા ગાળા માટે રોકાયેલી રહે છે મૂડી, જ્યારે કાર્યશીલ મૂડી એ ધંધામાં ટૂંકા ગાળા માટે રોકાય છે. ત્રીજું, તરલતા. કાયમી મૂડીમાં લાંબા ગાળા માટે કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી તેને આપણે તરલતાનું પ્રમાણ ઓછું કહી શકાય અથવા તો નજીવું કહી શકાય. જ્યારે ઝડપથી રોકડમાં રૂપાંતર પામે છે, જેને કારણે તરલતાનું પ્રમાણ પણ કાર્યશીલ મૂડીમાં વધુ જોવા મળે છે. જોખમનું પ્રમાણ કાયમી મૂડીમાં વધુ હોય છે, જ્યારે કાર્યશીલ મૂડીમાં જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જરૂરિયાત. કાયમી મૂડીમાં જમીન, મકાન, પ્લાન્ટ અને યંત્ર જેવી કાયમી મિલકતો ખરીદવા માટે એની જરૂરિયાત વધુ હોય છે, જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત માત્ર રોજબરોજના ખર્ચા જેવા કે વેતન, મજૂરી, કાચા માલની ખરીદી માટે જ એની જરૂર પડતી હોય છે. પ્રાપ્તિ સ્થાનો. કાયમી મૂડી એ શેર, ડિબેન્ચર બહાર પાડીને કે નાણાકીય સંસ્થાઓ પાસેથી પણ મેળવી શકાય છે, જ્યારે કાર્યશીલ મૂડી એ માત્ર વેપારી શાખ, બેંક, ઓવરડ્રાફ્ટ, દેશી સરાફો પાસેથી જ મેળવી શકાતી હોય છે. સાતમું છે, ઘસારો. કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીનો ઘસારો જે છે એ નોંધપાત્ર હોય છે, જ્યારે કાર્યશીલ મૂડીમાં ઘસારાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. તો આ રીતે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીનો તફાવત આપણને જોવા મળે છે. હવે જોઈએ લાસ્ટમાં એના પ્રશ્નો વિશે. તો અહીંયા ટીક થતા પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં નોંધવાના રહેશે. સૌ પ્રથમ જોઈએ તો સૌથી પહેલા પ્રશ્ન 3માં 5મો કીધું છે કે કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી, સમજાવો. પ્રશ્ન 4માં નાણાકીય સંચાલનના હેતુઓ અને પ્રશ્ન 5માં મૂડી માળખાને અસર કરતા પરિબળો. આ પ્રશ્નો તમને તમારી નોટબુકમાં નોંધવાના રહેશે. થેન્ક યુ.